राम राम डायरा ने। अरे हूँ लेखक साहब फरी एक वार तमारी माटे सरस मजानी वात लईने आव्यो छुं, पण आ वात मारे आजे बाळकोनी तरफेणमां करवी छे। केम के माणसो अत्यारे એવા થઈ ગયા કે ઈચ્છા હવ કોઈની હવ હોય, પણ માં બાપાએ જમાના સાથે બદલાણા। કેમ કે ઈચ્છાઓ તો બાળકની પૂરી કરે છે, પણ થોપ જે ભાર છે એ પોતાની ઈચ્છાઓનો માથે નાખે છે। એ દરેક જીદ તો પૂરી કરે છે, પણ વાંએ પોતાની ઈચ્છાઓનું પોટલું પણ એની માથે નાખે છે। પછી વિચારે છે કે આ મારું બાળક કેમ આમ ન કરતું, પણ સદાય એને ઉદાહરણ આપવામાં આવે છે બાજુવાળાના, કે પહેલાનો છોકરો આમ છે, પહેલાની છોકરી આમ છે, પહેલાનો છોકરો આમ પહોંચ્યો, પહેલાની છોકરી આમ પહોંચી, પહેલાનો છોકરો આટલો ફેમસ થયો, પહેલાની છોકરી આટલી ફેમસ થઈ। સારા કામની વાત કરું સાહેબ, પણ જ્યારે એ જ કામ તમારું બાળક કરતું હોય ને ત્યારે એને તમે મારો, એને ખીજાઓ, એને ના પાડો કે આવું હું લઈને બેઠો છું। સાહેબ તમારા જે જીવનના સપનાઓ છે એના પોટલાઓનો ભાર તમારા બાળક માથે નાખો છો, જ્યારે એના સપનાઓ અને એના વિચારો અને એની જે ખૂબીઓ છે ને એનું બાળ મરણ ત્યાં જ થઈ જાય છે। એને ખીલવા નથી દેતા તમે, એને તો મારવાનો, એને હત્યા કરવાનો પ્રયાસ સામાન્ય રીતે જાણતા અજાણતા તમે કરો છો। એને તો આપણે પોષણ આપવાનું હોય, એને પાણી પાવવાનું હોય, એની જગ્યાએ આપણે શું કરીએ છીએ, જળમૂળથી કાઢવાનો પ્રયત્ન કરીએ છીએ। ક્યારેક કોઈ બાળકે કોઈ કામ કર્યું હોય કે એને મનગમતું હોય તો પ્રોત્સાહન આપવાને બદલે આપણે એને હળધૂત કરીએ તો ક્યાંથી હાલે બાપ? તમારે બાળકો પાસે અપેક્ષા રાખવી છે, પણ બાળકો જે ખરેખર કામ કરે છે એને પ્રોત્સાહન નથી આપવું। એમ નહીં હું કહું એમ કર તું બાપ તો કઈક તારું ભલું થાય। દિવાળી હવ કોઈ જોવે છે, એને તમે સંસ્કારોમાં દિવાળી બતાવો તો સાદી વાત છે, તમે રીતિ રિવાજોમાં દિવાળી બતાવો ને તમારી તો સાચી વાત છે, એને તમારી સંસ્કૃતિમાં અવગત કરાવો ને એમાં દિવાળી બતાવો ને એ સાચી વાત છે, તમે પછી એને તમારા જે પૂર્વજોના કે તમારા પાછળના જે કર્મો અને આપણા જે સિદ્ધાંતો છે એની દિવાળી બતાવો ને તો હાલે, પણ આજના કામને અનુલક્ષી, એના સપનાઓને અનુલક્ષી, એના વિચારોને અનુલક્ષીને તમે દિવાળી બતાવો ને તો ન્યાય આ વાત ખોટી જ સાહેબ। એ વસ્તુ હારે હવ કોઈ અસહમત હોય એનું એક કારણ પણ છે, અને પછી સમય જતા એ છોકરાઓ માનતા નથી કે કોઈ કયાગૃ રહ્યા નથી, અને પછી એમ કહો છો મારો છોકરો આવો થયો, મારો છોકરો કામ મહેનત કે સપનાઓ પૂરા નથી કરતો અને બીજા કરતા પાછળ રહી ગયો છે, પણ તમે એની ઈચ્છાઓનું બાળ મરણ કરી દીધું છે, તમે એની ખૂબીઓને જ કાપી નાખી છે, એના પાંખ હતી એને કાપી નાખી છે, પછી ક્યાંથી ઉડી શકે બાપ, એ ક્યાંથી જીવી શકે? આજે મારે તમને એવી જ એક વાત કેવી છે કે ખરેખર સિચ્યુએશન કેવી હોય ત્યારે મા બાપ સમજે છે। તો વાત એમ છે કે એક 13 વર્ષની છોકરી હતી અને નિશાળે એ પણોઠીવાળી નહોતી બેઠી, એક જગ્યાએ બેઠી ન રહે, શિક્ષકો ગમે એટલો ઠપકો આપે, ગમે એટલી સજા કરે ને તો એને એક જગ્યાએ બેહવું ન હોય, એટલે એ શું કરે આમ તે માટા માર્યા રાખે, પછી શિક્ષકોએ કંટાળી ગયા, આખી સ્કૂલ કંટાળી ગઈ કે હવે શું કરવું આનું, એટલે સાહેબની ઓફિસમાંથી આદેશ થયો કે હવે એના મા બાપને બોલાવો, આપણે હવે આપણે આ છોકરીને સ્કૂલમાં નથી રાખવી, કારણ કે બે એને કોઈને ભણવા ન દે, શિક્ષકોને નડિયા રાખે, બીજા છોકરાઓનું ભણાવે, એટલે આદેશ થયો કે એના મા બાપને બોલાવો, એટલે ઘરે ખબર પડી કે આપને છોકરીની કોઈ ફરિયાદ છે એટલે આપણે સ્કૂલે જવાનું છે, એટલે માતા પિતા બીજે દિવસે સ્કૂલે જાય છે, માસ્તરોને મળે છે, એટલે માસ્તરો કહે કે બેન તમારી છોકરી છે ને એક જગ્યાએ હરખી બેહતી નથી,
નથી કોઈને ભણવા દેતી, ક્લાસમાં આમ તે માટા માર્યા રાખે. અમારાથી થાતી હતી એટલે અમે એને સજા કરી. અમે ઠપકો આપ્યો, અમારાથી શક્ય બને એટલો ઠપકો આપ્યો, પણ તોય માનતી નથી. તો હવે અમે આને સાચવી ન હગીએ. તો એમ માતા પૂછે, કરે છે હું? એક ક્લાસમાં કે અમે ભણાવતા હોય એટલે બેન્ચીસ ઉપર ન બે અને ક્લાસમાં આટા માર્યા રાખે, એટલે અમારે ભણાવવું કે એનું ધ્યાન રાખવું? એટલે માતા કે કશો વાંધો નહીં, પણ અમે ઠીક કરી દઈશું. કે ના ના, મારે સાચવવી જ નથી. કે તમે એને ડૉક્ટરને બતાવો કે ખામીવાળા બાળકોની જે સ્કૂલ ચાલે, નિહાળ ચાલે, ત્યાં તમે એને ભરતી કરાવો. મા બાપને માથે જાણે આભ તૂટી પડ્યું, એમ કે બાળકમાં શું ખામી છે? તે શિક્ષકો આમ કે છે. કાંઈ વાંધો નહીં, પણ વિશ્વાસ એ મા બાપને હતો કે ખામી કઈ નહીં હોય, ખૂબી જ હોય. મારું છોકરું છે, મારી દીકરી છે, અમારું કલેજું છે, એનામાં કાંઈ ખામી ન હોય, ખૂબીઓ જ હોય. એ વિશ્વાસ હારે એ ડૉક્ટરને બતાવ્યું, એટલે મનોચિકિત્સકની ત્યાં ગયા છે. એ સાહેબ શું છે, જરાક તપાસ કરો ને. એટલે સાહેબે છોકરીને બોલાવે છે. છોકરીને પૂછે, બેટા શું થાય છે? ધીમે 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 બધી વાત કરતા જાય. છોકરી ધીમે ધીમે બધી વાત કરે છે. ડૉક્ટરનું નિરીક્ષણ થાય છે, છોકરી ચેર પર બેઠી બેઠી પણાડી નથી વાળતી, કે પગ હલાવ્યા જાય છે, કે પગ સ્થિર નથી રાખતી. પ્લસ એને 30-35 સેકન્ડે થાય ને એટલે એને આંટો મારવા જોઈએ. આ એનું નિરીક્ષણ હતું ડૉક્ટરનું. પછી ડૉક્ટર એ માતા પિતાને કહે છે કે બાપ, તમારું ચિંતા કરવાની કોઈ જરૂર નથી, છોકરી એકદમ ઠીક છે. આ તમારી 13 વર્ષ છોકરી છે ને, ભગવાને ખૂબ ખૂબી આપી છે, તમારે જોવું છે? એ કે હા, આપણે ટ્રાય કરી જોઈએ. કે બરોબર. એટલે ડૉક્ટર કહે છે, બેટા તું મારી હારે નાચીશ? એટલે દીકરી કહે છે, હા વાંધો નહીં, મેં ક્યારેય તાલીમ લીધી નથી, પણ આપણે ઠેકડા મારી શકીએ. આમે નાના છોકરા હોય, બાળકો હોય, ઠેકડા મારવાની બહુ મજા આવે. એટલે સાહેબ મ્યુઝિક ચાલુ કરે છે અને એની ભેગી થિરકવા લાગે છે. સ્ટેપ એવા કરે છે, એ નૃત્યના સ્ટેપ્સ એવા કરે છે જે પ્રોફેશનલ ડાન્સર, જે તાલીમ લીધેલ ડાન્સર હોય, નૃત્યાંગના હોય, એવા સ્ટેપ કરે છે. ત્યારે ડૉક્ટર કહે છે કે હું તમને આ બતાવવા માગું છું કે તમારી છોકરીમાં કોઈ ખામી નથી, પણ ખૂબીઓથી ભરેલી છે. આ એક દિવસ આખી દુનિયામાં સૌથી મોટું નામ કરનારી છોકરી બનશે, ડાન્સર બનશે. સમય જતો ગયો, આ જે એની ખામી હતી એક જગ્યાએ ન બેહવાની, એની ખૂબીમાં પરિવર્તન કર્યું. એના માતા પિતા અને ડૉક્ટરો એ બાળકની ખૂબી ઓળખી ગયા. અને આજે એની વાત કરીએ ને તો એ કોણ ખબર તમને? એ વિશ્વવિખ્યાત, હું ખોટી સ્ટોરી નથી, ખોટી વાર્તા નથી કહેતો, હું અહીંયા સત્ય હકીકત કહું છું, સત્ય વાર્તા કહું છું. એ છે આજની શ્રેષ્ઠ ડાન્સર, કોરિયોગ્રાફર, અભિનેત્રી અને ડાયરેક્ટર ગિલિયન લીની. નામે થોડું કટપટવું છે પણ સારું છે, ગિલિયન લીની એનું નામ છે. સર્ચ કરજો ગૂગલની અંદર, એટલે માહિતી મળશે તમને. એટલે મારો કહેવાનો ભાવાર્થ અહીં એ છે કે ખૂબીઓ તમારા બાળકની અંદર તપાસો, ખામીઓ નહીં. સરખામણી તમારા બાળકની એની હારે કરો, બાજુવાળા હારે નહીં, તો બાળક આગળ વધશે, નામ રોશન કરશે, ક્યારેક ચહેરા ઉપર તમારાય સ્મિતના કારણ તો બનશે. સાહેબ આજે બાળક હવ કોઈને વાલા હોય પણ કોઈ એની ખૂબીઓને ધ્યાન નથી દેતું, એટલે મારે વાત કરવી પડે. ત્યારે રજા લઉં છું. આશા છે આપ સૌ સમજ્યા હશો અને આશા છે આપના બાળકોની ખૂબીઓને પણ ધ્યાનમાં લેતા હશો. ત્યારે રજા લઉં, ફરીવાર એક સરસ મજાની વાત સાથે તમારી સમક્ષ રજૂ થઈશ. ત્યાં સુધી રજા આપો. જય ભારત. રામ રામ.